વંદે માતરમ બાળમિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 4 અંગ્રેજીમાં સેકન્ડ સેમેસ્ટર એટલે કે દ્વિતીય સત્રમાં ભણવાના છીએ, બરાબર? આપણે અંગ્રેજીમાં પ્રથમ સત્રમાં યુનિટ 3ની એક્ટિવિટી 14 સુધી શીખી ગયા છે, બરાબર? હવે આજે આપણે યુનિટ 3 એક્ટિવિટી 15માં પ્રી પ્રેક્ટિસ એટલે કે આપણે A to Z ની પ્રેક્ટિસ કરવાના છીએ, બરાબર? એક્ટિવિટી 15, તમારા શિક્ષકની મદદથી મૂળાક્ષર ઓળખો અને રંગ ભરો. બાળકો, આપણને ABCD તો આવડે છે ને? આપણે અહીંયા શું કરવાનું છે કે જે આ ABCDના જે મૂળાક્ષરો છે તેને આપણે ઓળખવાના છે. તો આપણને ઓળખતા તો આવડે છે, પણ અહીંયા આપણે શું આપેલું છે કે જે તબક્કાવાળા જે મૂળાક્ષરો છે તે તબક્કાને આપણે પેન્સિલથી આપણે આવી રીતે જોઈન્ટ કરીશું અને આખો મૂળાક્ષર પૂર્ણ કરીશું. અને પછી આપણે આ મૂળાક્ષરોમાં મનગમતા રંગ પૂરવાના છીએ, બરાબર? આ જુઓ, આપણે આ એ મૂળાક્ષર પૂર્ણ કર્યો છે, બરાબર? એવી રીતે આપણે અહીંયા બી મૂળાક્ષરોને પણ પૂર્ણ કરીશું. બી મૂળાક્ષરોને આપણે પૂર્ણ કરીશું, બરાબર? આવી રીતે આપણે A to Z સુધીના મૂળાક્ષરોને પૂર્ણ કરવાના છીએ, બરાબર? હવે પછી આપણે શું કરીશું કે આ બધા મૂળાક્ષરોમાં આપણે મનગમતા રંગ ભરવાના છીએ, બરાબર? આવડશે ને બાળકો? તો હું તમને એક્ટિવિટી 16 સમજાવી દઉં. એક્ટિવિટી 16, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, મૂળાક્ષરને ઓળખો. આપણે મૂળાક્ષરોને તો ઓળખીએ છીએ, અહીંયા કેવી રીતે આવશે કે A for Apple, B for Beer, C for Cat, D for Dog, E for Elephant, F for Fish. આ પ્રમાણે આપણે ચિત્ર પ્રમાણે બધા જ મૂળાક્ષરોને A to Z સુધી બોલવાના છીએ, બરાબર? G for Giraffe, H for Horse, I for Insect, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, J for Jellyfish, K for Kitten, કિટન એટલે કે બિલાડીનું બચ્ચું, L for Lion એટલે સિંહ, M for Monkey, મંકી એટલે વાંદરો, N for Nest એટલે માળો, O for Owl એટલે ઘુવડ, P for Peacock એટલે મોર, Q for Queen એટલે રાણી, R for Rabbit, રેબિટ એટલે સસલું, S for Sheep, શીપ એટલે ઘેટું, T for Turtle, તરતર એટલે કાચબો, U for Udder એટલે કે માડા, એટલે કે આપણે ગાય બકરી એ માડા માટે વપરાતો શબ્દ, V for Viper એટલે કે ઝેરી સાપ, W for Whale એટલે વેલ માછલી, X for Xylophone, Y for Yak અને Z for Zebra, બરાબર? એક્ટિવિટી 17, આપેલ ખાનામાં મૂળાક્ષરો લખો. અહીંયા આપણને A to Z ના મૂળાક્ષરો આપ્યા છે અને તેમાં નીચે પાછા ખાના દોરેલા છે, તો આપણે આ ખાનામાં ઉપરથી જોઈ જોઈને મૂળાક્ષરો જોઈને લખવાના છે. કે જો અહીંયા પહેલી ABCDનો મૂળાક્ષર હોય તો આપણે અહીંયા પહેલી ABCDનો A લખવાનો, અને બીજી ABCDનો હોય તો બીજી ABCDનો, એવી રીતે B, બરાબર, C, D, બાળ મિત્રો તમે લખી નાખશો ને હવે A to Z સુધીના, તો આપણે આગળની એક્ટિવિટી શીખી લઈએ. એક્ટિવિટી 18, જોડીમાં કામ કરો.
वन विभाग में योग्य मूळाक्षर पसंद कर खाली जगह में लखो। अँ वन और टू बे विभाग आपेला है। वन विभाग में अपने कैपिटल एट्ले कि प्रथम एबीसीडी मूळाक्षरो है, टू विभाग में बीजी एबीसीडी एट्ले कि स्मॉल एबीसीडी मूळाक्षरो आपेला है। तो अँ आप जोड़ी एट्ले कि भेगा मिली काम करवा है। वन एट्ले कि एक विभाग में अपने मूळाक्षर ने पसंद कर खाली जगह में लखवा है। એટલે કે આ વન એટલે કે આપણે પહેલી એબીસીડીના મૂળાક્ષરોને આપણે પસંદ કરવાના છે। એટલે કે આજે બી એબી ટુ એટલે કે બીજા બી ટુમાં જે મૂળાક્ષરો આપ્યા છે તે મૂળાક્ષરો આપણે વન વિભાગમાંથી શોધવાના છે, બરાબર। જો આપણે વન ટુમાંથી શોધીએ તો અહીંયા પહેલી એબીસીડી થઈ જશે અને અહીંયા બીજી એબીસીડી થઈ જશે, પણ અહીંયા આપણને શું લખેલું છે કે વન વિભાગમાંથી પસંદ કરવાના છે। તો આપણે અહીંયા જે બી છે તો આપણે વન વિભાગમાં બી અહીંયા આપેલો છે, બરાબર। તો આપણે એ બી આપણે અહીંયા લખીશું, બરાબર। અહીંયા શું આપ્યું છે? ડી। તો અહીંયા જે ડી તે આપણે અહીંયા મૂળાક્ષરોમાં લખી દઈશું। એ કે ક્યાં છે? અહીંયા છે, બરાબર। પછી શું આપ્યું છે? જી। પછી શું આપ્યું છે? એચ। આ રે દેખાય છે ને? એમ અહીંયા નીચે આપેલો છે। આઈ, ઈ, જે, જે તો જેની સામે જ છે, એફ, બરાબર, એલ, એલ પણ તેની સામે જ છે, સી, બરાબર। હવે આપણે બાજુના વિભાગમાં જોઈ લઈએ। એનો ખરા સોરી ઓ છે તો આપણે અહીંયાથી ઓ લખી દઈશું। એક્સ, આર, બરાબર, એસ, ટી, પી, ઝેડ, એન, ક્યુ, ડબલ્યુ, વાય, યુ અને વી। નીચે આપેલ કાવ્ય સાંભળો, વાંચો, જુઓ, ગાઓ અને આપેલ જગ્યામાં વન અથવા ટુ મૂળાક્ષરોથી લખો। વન એટલે કે કેપિટલ મૂળાક્ષર એટલે કે પહેલી એબીસીડી અને ટુ એટલે કે સ્મોલ મૂળાક્ષર એટલે કે બીજી એબીસીડી। જો વનમાં મૂળાક્ષરો આપેલા હોય તો આપણે ટુ એટલે કે બીજી એબીસીડીમાં લખીશું, અને જો ટુમાં મૂળાક્ષરો આપેલા છે તેમાં આપણે કે વન એટલે કે કેપિટલ મૂળાક્ષરોથી લખી દઈશું। સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે કાવ્યને સાંભળવાનું છે, જોવાનું છે અને વાંચવાનું છે અને જોવાનું છે, બરાબર। તો આપણે આ કાવ્યને જોઈ લઈએ। ધેર ઇઝ એ લવલી બર્ડ, એ લવલી લવલી બર્ડ, ધ બર્ડ ઇઝ ઇન એ નેસ્ટ, એ કોઝી લિટલ નેસ્ટ, ધ નેસ્ટ ઇઝ ઓન ધ બ્રાન્ચ, એ ઠીક લોંગ બ્રાન્ચ, ધ બ્રાન્ચ ઇઝ ઓન ધ ટ્રી, એ લૂઝ ગ્રીન ટ્રી। અહીંયા બાળકો શું બતાવે છે કે લવલી બર્ડ, લવલી એટલે કે સુંદર પક્ષીની વાત કરી છે કે સુંદર સુંદર પક્ષી, ધ બર્ડ ઇઝ ઇન એ નેસ્ટ, એ સુંદર પક્ષી શેમાં છે? નેસ્ટ એટલે કે માળાની, ઇન એટલે કે અંદર, તે પક્ષી ક્યાં છે? માળાની અંદર છે,
એ કોઝી લિટલ નેસ્ટ, એટલે કે માળો કેવો છે કે થોડો કોઝી એટલે કે હૂંફાળો, આરામદાયક માળો કેવો છે, થોડો હૂંફાળો છે, આરામદાયક છે. નેસ્ટ ઇઝ ઓન ધ બ્રાન્ચ, બ્રાન્ચ એટલે કે ડાળી થાય, અને નેસ્ટ એટલે માળો, ઓન એટલે કે ઉપર, તે ડાળીની ઉપર છે. એ થીક લોંગ બ્રાન્ચ, લોંગ એટલે કે લાંબી, થીક એટલે કે જાડી, ને બ્રાન્ચ એટલે ડાળી. ડાળી કેવી છે, જાડી છે અને લાંબી છે. બ્રાન્ચ ઇઝ ઓન ધ ટ્રી, એટલે કે ધ બ્રાન્ચ ડાળી એ ક્યાં છે, તે ઓન ધ ટ્રી એટલે કે ઝાડની, ટ્રી એટલે કે ઝાડ, ને ઓન એટલે કે ઉપર, એટલે ડાળી તો હંમેશા ઝાડ પર જ હોય ને, એટલે તે અહીંયા શું કહેવાય છે કે ડાળી ક્યાં છે, તો કે ડાળી ઝાડની ઉપર છે. એ લૂસ ગ્રીન ટ્રી, ટ્રી કેવું છે, ભરાવદાર અને કૂણું છે, બરાબર. એટલે કે અહીંયા શું બતાવે છે કે જો પક્ષી છે માળામાં, માળો છે ડાળી ઉપર, ડાળી છે ઝાડ પર, બરાબર. હવે આપણે શું કરીએ કે આમાંથી આ બધા જે વાક્ય છે તે જ વાક્ય કે જે પહેલી એબીસીડી ને બીજી એબીસીડી આમાં ભેગા છે, પણ આપણે શું કરવાનું છે કે જે પહેલી એબીસીડીના મૂળાક્ષરો છે તેને આપણે બીજી એબીસીડીમાં લખવાના છે, બરાબર. તો આપણે એ પહેલાં જોઈ લઈએ કે ટી, તો આ ટીને બીજી એબીસીડીમાં આમ લખાશે, ટી, પછી એચ, ઈ, આર, ઈ, પછી ઈઝ, બરાબર, એ, લવલી, બર્ડ, બરાબર. હવે આપણે અહીંયા શું બીજી એબીસીડીના મૂળાક્ષરો આપ્યા છે, તો એને આપણે કઈ રીતે લખીશું, વન એટલે કે પહેલી એબીસીડીમાં લખવાના છે, બરાબર. હવે આપણે અહીંયા એ છે તો આપણે એ એ લખી દઈએ, બરાબર, લવલી, એલ ઓ વી ઈ એલ વાય, લવલી, એલ ઓ વી ઈ એલ વાય, બર્થ, બી આઈ આર ડી, બરાબર. હવે આપણે પાછું પહેલી એબીસીડીના મૂળાક્ષરો આપ્યા છે, તો આપણે એ મૂળાક્ષરોને આપણે શેમાં ફેરવીશું, બીજી એબીસીડીમાં, બરાબર. ધ બર્ડ ઇઝ ઇન બીજી એબીસીડીના મૂળાક્ષરોને આપણે પહેલી એબીસીડીમાં લખીશું, એ કોઝી લિટલ નેસ્ટ, બરાબર. આવડી ગયું ને કે આપણે પહેલી એબીસીડીના મૂળાક્ષરોમાં બીજી એબીસીડી અને બીજી એબીસીડીના મૂળાક્ષરો હોય તો આપણે પહેલીમાં ફેરવવાનું, એટલે કે આપણને બધા મૂળાક્ષરો ઓળખતા આવડી ગયા, બરાબર. હવે આપણે અહીંયા પ્રી પ્રેક્ટિસ એટલે કે એ ટુ ઝેડ ની પ્રેક્ટિસ કરી લીધી. હવે પછીના તાસમાં આપણે યુનિટ 4 શીખીશું. વંદે માતરમ.